हेलो एवरीवन, स्टैंडर्ड 8 रिवीजन चैप्टर नंबर 7, 8 और 9, ये तीन चैप्टर का रिवीजन करना है हमें। तो हम स्टार्ट करेंगे पहले चैप्टर नंबर 7 पगले पगले। बराबर कवि छे संत बाल। आज तमारू जे काव्य जे छे एनो प्रकार कयो छे? शौर्य गीत। बराबर तो पगले पगले काव्य में जे संत बाले सिनी बात करी छे तो प्रेम भर्या व्यवहार प्रगटावानी अहींया बात करी छे। बराबर के जीवन में एम के हमेशा तमारो पंथ केवी रीते काफवानी बात करी छे तो अंतर में उजाड़ीने एम के तमारो रस्तो जे छे ए काफवानी बात करी छे। अने छेल्ले सौने शुं आपवा कहे छे तो शिस्त शांति ने सेवानो बोध ए अहींया आपवा मांगे छे। तो आप आ चेप्टर ने लगता रिविजन आप क्वेश्चन आंसर ग्रामर। बराबर के कवि पंथ के काफवानी बात करी छे तो अंतर उजाड़ी खांडानी धारे केवी रीते चालवानुं छे तो खांडानी धारे एकदम धीरज थी चालवानुं छे। नेक्स्ट के जीवन पंथ केवो छे तो जीवन पंथ दुर्गम छे। नेक्स्ट कवि शुं न खोवानुं कहे छे तो कवि हिम्मत न खोवानुं कहे छे। बराबर आगळ जोईए के पगले पगले काव्यना कविनुं नाम शुं छे तो शुं आवे? संत बाल। बराबर नेक्स्ट के कवि पगले पगले शुं प्रगटावानुं कहे छे तो कवि पगले पगले प्रेम भर्यो व्यवहार प्रगटावानुं कहे छे। नेक्स्ट के कविए वीरा संबोधन कोने माटे कर्युं हतुं? तो कविए वीरा संबोधन आपणा सौने माटे कर्युं हतुं। नेक्स्ट के कवि स्वार्थ माटे जोवानी केम ना कहे छे? तो कवि स्वार्थ सामे जोवानी ना कहे छे केम के माणसे हंमेशा निस्वार्थ बनीने ज जीववुं जोईए जेथी बीजाने शिस्त शांति अने सेवानो बोध मळी रहे। मतलब पोताना एटले के आपणा जीवनमांथी सामेवाळी व्यक्तिने हंमेशा શું શીખવા મળે? સારું શીખવા મળે કે આપણામાં શાંતિ કેટલી છે, શિસ્ત કેટલી છે, ક્યાં કેવું કાર્ય કરી રહ્યા છે, સામેવાળી વ્યક્તિ આપણામાંથી કંઈક શીખે તેવો એમ કે એ બોધ આપે છે. નેક્સ્ટ કે રસ્તે ચાલતા વચ્ચે શું શું આવે છે? તો રસ્તે ચાલતા વચ્ચે કાંટા આવે, કંકર આવે, તડકામાં તપેલી રેતી પણ આવે તો રેતીને ઢેરું પણ કહેવાય. બરાબર નેક્સ્ટ કે કવિ સૌને શું આપવા માટે કહે છે? તો કવિ સૌને શિસ્ત શાંતિ ને સેવાનો બોધ આપવાનો કહે છે. બરાબર તો આ જે ચેપ્ટર છે ને એકદમ ઇઝી છે, જો તમે યાદ રાખો ને સરળ રીતે લય લય સાથે ફટાફટ બોલો ને કાવ્ય એકદમ યાદ રહી જાય અને એકદમ ઇઝી એના ક્વેશ્ચન આન્સર છે. બરાબર તો આપણે જોઈએ આને લગતા કેટલાક વિરોધી શબ્દો એટલે કે ઓપોઝિટ આ ચેપ્ટરના જે છે એમ. સાવધ એટલે કે અસાવધ, ઓપોઝિટ શું થાય એનું? અસાવધ. નેક્સ્ટ અજવાળું તો અંધારું. રાત્રે શું થાય છે? અંધારું થાય છે ને. દિવસે અજવાળું હોય તો રાત્રે શું થાય? અંધારું. પ્રેમ, કોઈ વ્યક્તિને સારી આપણી લાગણી હોય, પ્રેમ હોય, બરાબર તેની ઓપોઝિટમાં શું કહી શકીએ આપણે? ઘૃણા. આ વ્યક્તિ સાથે મને ઘૃણા છે. બરાબર દુર્ગમ એટલે કે સુગમ. સ્વાર્થ એટલે કે પરમાર્થ. સ્વાર્થ એટલે કે પરમાર્થ અથવા તો નિસ્વાર્થ, બંનેમાંથી કોઈ એક તમે લખી શકો. રૂઢી પ્રયોગ જોઈએ કે પંથ કાપવો એટલે કે રસ્તે આગળ વધવું. ખાંડાની ધારે ચાલવું, સાહસ ભરેલું કાર્ય કરવું. હિંમત ખોવી એટલે કે નિરાશ થવું, આશા છોડી દેવી. બરાબર તો આ ખાસ ધ્યાન રાખવાનું કે આ ચેપ્ટરને લગતા કોઈ પણ ક્વેશ્ચન આન્સર હોય માર્ક્સ જવા જોઈએ નહીં. બરાબર હવે આપણે નેક્સ્ટ જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 8 બીરબલની યુક્તિ. પ્રકાર કયો છે? ચાતુર્ય કથા. આ જે ચાતુર્ય કથા જે છે એક પ્રચલિત છે. બરાબર એના કોઈ લેખક કવિ કશું જ ના હોય. બરાબર એક પ્રચલિત એક વાર્તા જે છે કાલ્પનિક રીતની જે થયેલી આ ઘડાયેલી જે વાર્તા હોય એ રીતે. તો આપણે જે વાર્તા જે છે સ્ટોરીની જેમ આપણે સમજી ગયા હતા ચેપ્ટર આપણે પહેલા. બરાબર તો અહીંયા બાદશાહ જે હતા તો એ કોને જોઈને એનો દિવસ ખરાબ થયો?
ઝાડુવાળાને જોઈને એમનો દિવસ ખરાબ થયેલો હોય એવું એમ માનતા હતા, બરાબર? તો બાદશાહને જોઈને ઝાડુવાળાએ શું કર્યું? તો બાદશાહને જોઈને ઝાડુવાળાએ ઝાડુથી પોતાનું મોં શું કર્યું? ઢાંકી દીધું. નેક્સ્ટ, કે દાતા પાણી કરી બાદશાહ શું કરવા બેઠા? શિરામણ કરવા બેઠા. કોનો? ભાઈને સાપ કરડ્યો હતો, તો બેગમના ભાઈના સાપ એમ કે એમને કરડ્યો હતો. રાજ્ય પર કયા રાજાઓએ ચડાઈ કરી હતી? તો શું આવે? તો બુંદેલખંડના રાજ્ય પર રાજા એમની ચડાઈ કરી હતી. પેલા બિચારા નોકરને કોણે પકડ્યો હતો? તો કોણે પકડ્યો હતો? સિપાહીઓએ, બરાબર. નોકરને જવાબ શીખવનાર કોણ હતા? બીરબલ હતા. બીરબલના કારણે જ જે નોકર હતો એને શું થતી હતી? સજા જે થતી હતી એ સજા મળી નહીં. બીરબલ શા માટે મરક મરક હસવા લાગ્યા? તો પોતે નોકરને શીખવાડેલી યુક્તિમાં એ સફળ થયો હતો, તેથી બીરબલ મરક મરક હસવા લાગ્યા. બેગમનો ભાઈ કયા કારણે અવસાન પામ્યો? તો બેગમનો ભાઈ સાપ કરડવાથી એ અવસાન પામ્યો હતો, બરાબર. તો આ રીતે એને ક્વેશ્ચન આન્સર તમારે લખવાના છે. આપણે અહીંયા રિવિઝન થયું શોર્ટ ક્વેશ્ચન આન્સર. તો હવે જોઈએ થોડા મોટા ક્વેશ્ચન આન્સર્સ, કે જે 3, 4, 2, 3 વાક્યમાં તમે લખવાના હે છે એમ. એ કેવી રીતે લખાય? કે બાદશાહે ઝાડુવાળાને શા માટે ફાંસીની સજા ફરમાવી હતી? તો સવારે બાદશાહે ઝાડુવાળાનું મોં જોયું, તેથી બાદશાહને લાગ્યું કે તેમને અપશુકન થયા છે. બાદશાહનો દિવસ બગડ્યો, આખો દિવસ બાદશાહને ભૂખ્યા રહેવું પડ્યું. એ માટે ઝાડુવાળાને દોષિત માનીને બાદશાહે તેને શું કરી? ફાંસીની સજા ફરમાવી દીધી, બરાબર. તો આનો જવાબ આ રીતે તમારે લખી શકાય. નેક્સ્ટ, કે સાંજે જમતી વખતે રાજા કેમ ગુસ્સે થયો હતો? તો સાંજે જમતી વખતે રાજા કોળીઓ ભરવા જતા તેવામાં તેના થાળમાં એક ગરોળી પડી. રાજાના મનમાં સવારે ઝાડુવાળાનું મોં જોયું, તેથી તેમને શું થયું? વહેમ તો હતો જ, પણ ગરોળી થાળમાં પડતા એ વહેમ એકદમ બરાબર પાક્કો થઈ ગયો, તેથી રાજા વધારેમાં વધારે ગુસ્સે થઈ ગયા હતા, બરાબર. તો આ રીતે ક્વેશ્ચન આન્સર લખવાના હોય. ઓકે, તો જે રીતે તમે ચેપ્ટર પૂરેપૂરું એક યાદ રાખશો ને, તો સરસ રીતે તમને એના દરેકે દરેક જવાબ તમને આવડશે. અને ચેપ્ટર વાંચવું જરૂરી છે. હવે પૂછાય કે કોણ બોલે છે તે વાક્ય તમારે કઈ રીતે લખાય? તો એક્ઝામ્પલ, કે મારા ભાઈને સાપ કરડ્યો છે, આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય બેગમ બોલે છે. અથવા તો પૂછે કોને કહે છે? તો બાદશાહને કહે છે. નેક્સ્ટ, તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકન્યા કોણ છે? તો આ જે વાક્ય જે છે પેલો ઝાડુવાળો જે છે ને એ બોલે છે, અને કોને કહે છે? બાદશાહને કહે છે, બરાબર. ઓકે, તો આ ચેપ્ટરને લગતા હવે આપણે જોઈશું કેટલાક સમાનાર્થી શબ્દ. સમાનાર્થી શબ્દ એટલે કે નંબર 1 યુક્તિ, કરામત ને ઉપાય. યુક્તિને શું કહેવાય છે? કરામત અથવા તો ઉપાય. હકીકત, તો હકીકતે શું કહેવાય? આ હકીકત છે એટલે અહેવાલ. પીના, માન, માનનો સમાનાર્થ શું થાય? સદ્ભાવ, આદર. હુકમ, હુકમ એટલે એનો સમાનાર્થ શું થાય છે? આજ્ઞા અથવા તો ફરમાન, બરાબર. અવાજ, અવાજનો સમાનાર્થ શું થાય? ધ્વનિ અને નાદ. ઓકે, હવે આપણે જોઈએ કેટલાક ઓપોઝિટ શબ્દ એટલે કે વિરોધી શબ્દ. નંબર 1 જલ્દી, તો શું આવે? ધીમે. નેક્સ્ટ નંબર, સલામત તો અસલામત. નેક્સ્ટ, ઈચ્છા તો અનિચ્છા. નેક્સ્ટ, જવાબ તો સવાલ. જવાબ તો શું આવે? સવાલ, બરાબર. ઓકે, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઝડપી તો શું આવે એનો ઓપોઝિટ? ધીમી એટલે વધીમે, બરાબર. તો આ ચેપ્ટરને લગતા કેટલાક રૂઢિપ્રયોગ છે એ આપણે જોઈ લઈએ. ઊંચી શ્વાસે તો એને શું કહેવાય? ઉતાવળે. નેક્સ્ટ, વહેમ રમ્યા કરવું એટલે કે સતત શંકા થઈ રાખવી. નેક્સ્ટ, કાનમાં કહેવું એટલે કે ગુપ્ત વાત કરવી, બરાબર. તો આપણે આ જ ચેપ્ટરના જે રૂઢિપ્રયોગ જોયા, હવે આપણે જોઈશું કેટલાક શબ્દ સમૂહ. કે જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું.
શું કહેવાય અપશુકન્યા કાના જેવા મોં વાળો એટલે કે કામખો જટ ઉકલી ન શકે તેવો પ્રશ્ન એટલે કે કોયડો સાંજનું ભોજન એટલે કે શું કહેવાય એને વાળું સવારનો નાસ્તો તો એને શું કહેવાય શિરામણ બરાબર તો અહીંયા આ જે ચેપ્ટર જે છે એને લગતા કેટલું જે ગ્રામર જે છે એ પણ આપણું પૂર્ણ થાય છે બરાબર અને આપણે જે પ્રશ્નોના જવાબ પણ જોયા તો એ ખાસ ધ્યાન રાખવાનું પ્રશ્ન જવાબ કેવી રીતે લખવા બરાબર તો એ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ભૂલ થાય નહીં કોઈ પણ શબ્દોની ભૂલ થવી જોઈએ નહીં જો શબ્દોની ભૂલ થશે ને દીર્ઘઈ રસોઈ કાનો માત્ર અનુસ્વાર કંઈ પણ તો એના શું થાય છે માર્ક્સ તમારા કપાઈ જાય છે કે લેંગ્વેજ છે ઓકે તો એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે ચેપ્ટર જે જોવાનું છે આગળ 9 નંબર પાદર પાદર જે તમારું આ જે ચેપ્ટર જે છે એના લેખક છે ડોક્ટર કિશોરસિંહ સોલંકી પાદરને આ જે ચેપ્ટર જે છે એના કૃતિ જે છે તમારી એ કૃતિનો પ્રકાર કયો છે નિબંધ એક નિબંધની રીતે આ આખું ચેપ્ટર તમને આપવામાં આવેલું છે પાદર પાદરને બીજું શું કહેવાય ગોંદરું એટલે કે ગામની ભાગોળ ગોંદરું એને પાદર કહેવામાં આવે છે હવે પાદર બધા તમે જુઓ ગામના દરેકે દરેક ત્યાં જોવા મળે રમતી રમતા એ છોકરાઓ જોવા મળે વૃદ્ધો પણ ત્યાં આગળ એના ઝાડના પેલા છાયા નીચે જોવા મળે બેઠેલા પેલા ઢોરો પણ કદાચ ત્યાં આગળ જોવા મળે પંખીઓ પણ ત્યાં જોવા મળે બહારથી કોઈ આવતું જતું હોય તો પણ એ જગ્યાએથી જ બધાને અવર જવર કરવી પડે મતલબ ગામનું પાદર એ છે જીવતું જાગતું એક જગ્યા કહેવાય બરાબર કે ત્યાં આગળ રેતીની અંદર દરેકના પગલાની છાપ જોવા મળે એ માનવ હોય કે પશુ હોય કોઈ પણ હોય દરેકના પગલાની ત્યાં આગળ છાપ જોવા મળે છે તો આપણે જોઈએ કે પાદર શબ્દ સાંભળતા જ લેખકને શાનો અનુભવ થાય છે તો પાદરને જોતા જ લેખકને આનંદનો અનુભવ થાય છે દર વર્ષે કોણ પોતાની વડવાઈઓ વધારતું રહે છે તો વડ બરાબર લેખક માટે ગોંદરું કોના જેવું છે તો લેખક માટે ગોંદરું ચોકલેટ જેવું છે બરાબર નેક્સ્ટ કે હવાડામાં પાણી શી રીતે ભરાય છે તો બે બળદની જોડીના કોસ દ્વારા હવાડામાં પાણી ભરાય છે બરાબર નેક્સ્ટ કે લેખક પોતાની પહેલી નિશાન ગોંદરાને ગણે છે લેખક પોતાની કે પહેલી નિશાન કોને ગણે છે ગોંદરાને ગણે છે નેક્સ્ટ ગોંદરા આગળ ઉભેલી પણિયારીઓને માથે શું હોય છે તો પણિયારીઓને માથે પાણી ભરેલા પેડલા હોય છે અથવા તો બેડા હોય છે નેક્સ્ટ ગોંદરે સાહેબને જોઈને લેખક ક્યાં સંતાઈ જતા હતા તો ગોંદરે સાહેબને જોઈને લેખક વડવાઈની જે વડવાઈઓ હોય ને લટકીને જે હિંચકા ખાવાની એ વડની વડવાઈઓમાં કે ખોદેલા ખાડામાં સંતાઈ જતા લેખક ઠંડી રેતીમાં કેવી રીતે પડ્યા રહેતા લેખક ઠંડી રેતીમાં એક પહેરણ હોય ને એ પોતાનું પહેરણ કાઢી હાથ પહોળા કરી ત્યાં આગળ ગોંદરાને માપતા હોય ને આમ કેટલું મોટું છે એ પહોળા હાથ કરી ગોંદરાને માપતા હોય એમ આરામથી પડ્યા રહેતા લેખક પોતાને વન વગડાના વને શા માટે કહે છે તો લેખક પોતે વગડાના એમ કે પશુની જેમ વનમાં ભટકતા રહેતા હતા તેથી તે પોતાને વગડાના વને કહે છે બરાબર તો એ ખાસ ધ્યાન રાખવાનું નેક્સ્ટ ક્વેશ્ચન પૂછાય કે ગોંદરે કયા કયા વૃક્ષો આવેલા છે તો ગોંદરે દર વર્ષે જટા વધારતા ખખડ દસ બે વડ એની સામે પીપરો અને પીપળાની તેમજ લીમડાના વૃક્ષો અહીંયા આવેલા જોવા મળે છે હવે જો પ્રશ્ન પૂછાય કે જે ગામના અંદર જે ગામના બાળકો ત્યાં રમે છે ને તે બાળકને શોધવામાં તકલીફ પડતા તેની માં શું કરતી હતી માતા તો બાળકને શોધવામાં એમને તકલીફ પડે તો તેની માતા કહેતી મારા પિતિયા અડધા અડધા દાડાની તન આખા કે ગામમાં ગોધું છું એમ કહીને સતાસઠ બે વાર લાફા બાળકને એમ કે ત્યાં આગળ લમણામાં જોડી દેતી કે એ રીતે શોધતી હતી નેક્સ્ટ ક્વેશ્ચન પૂછાય કે કોઈ માં છોકરાને મારતી ત્યારે જે બીજા છોકરાઓ હોય ને
જે સંતાઈ ગયા હોય ડરથી, તે બીજા છોકરાઓ અંદરો અંદર શું કહેતા હતા? તો કોઈ માં છોકરાઓને એમ કે મારતી ત્યારે બીજા છોકરાઓ અંદર અંદર કહેતા કે ચેવો માર્યો નહીં? તો બીજો કહે તન તારી માં કેમ નથી મારતી? આ સાંભળી બીજા બધા બોલનારા શું કરતા? ત્યાં આગળ ચૂપ થઈ જતા હતા. નેક્સ્ટ, કે સવારે ગણેશજી છોકરા શું કરતા? તો સવારે ગણેશજી છોકરા ભેગા થતા કાથીના કાટલા, શું કહે છે, કાથીના ખાટલા મેવાના છાંયડે ખેંચી લેતા. ફાટેલી થેલી ડાક્ટરમાંથી એમ કે ફાટેલી જે ચોપડીઓ જે હોય એ કાઢતા, તૂટેલી સ્લેટના ટુકડા ભેગા કરી લેસન કરતા. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછાય કે સારા માઠા પ્રસંગે ગોંદરે કોણ કોણને જોવા મળતું? તો સારા માઠા પ્રસંગે ગોંદરે અનેક લોકો એમને ત્યાં આગળ જોવા મળતા. કોઈની જાન ઉઠલાવવાની હોય તો ગોંદરે ગાળાની રમઝટ બરાબરની એમને ત્યાં આગળ ચાલતી, એટલે કે અત્યારે આપણે શું જોવા મળે? બેન્ડ બાજા. કોઈના લગ્ન હોય તો શું જોવા મળે? બેન્ડ બાજા. પણ ત્યાં તો ત્યાં લોકો જ પોતે જાતે ગાણા ગાતા હતા પહેલાં તો ગામમાં એ બધું એમ કે જોવા મળતું હતું. પણ અહીંયા આર્યો પાછી શું કરે? માથે બેડા એમ કે લઈને ગપાટા મારતી જોવા મળે. ત્યાંથી પસાર થતા જુવાનિયા જે છોકરાઓ હોય એ ત્યાં આગળ શું કરે? મૂછો મરડતા હોય. મેળો પણ ગોંદરે જ ભરાય. બહાર ગામ જતું આવતું કોઈ પણ વ્યક્તિ હોય એને ગોંદરેથી જ એમ કે પસાર થવું પડતું હતું. કોઈનું મરણ થાય તો પણ એનો શબ જે કહેવાય ને એનો દેહ એ ગોંદરે જ એમ કે એનો ત્રીજો વિસામો થતો હતો. બરાબર. તો આ રીતે એમ કે એનો જવાબ લખી શકાય. હવે પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે લેખકનું ગામ ભોજકોનું ગામ શા માટે જાણીતું હતું? કે ભોજકો ભવાઈ કરતા. ભવાઈની શરૂઆત લેખકના ગામથી થતી. આ સોસું પાચમ એ માટેનો નક્કી કરેલો એમ કે દિવસ રહેતો. પીપરના થડ પાસે પડદો બંધાય, નરગા વાગે એટલે કે ભૂંગળા વાગે, ઢોલ વાગે. ગામના જ નહીં આજુબાજુના ગામના લોકો પણ એમ કે એ ઠાઠ જોવા માટે ત્યાં આગળ આવી જતા. આમ લેખકનું ગામ ભોજકોનું કેન્દ્ર એ ગણાતું હતું. બરાબર. ઓકે. હવે આપણે આ ચેપ્ટરને લગતા કેટલાક સમાનાર્થી શબ્દો જોઈ લઈએ. પાદર, તો પાદરને શું કહેવાય? ગોંદરું, બાગો. નેક્સ્ટ રેત એટલે કે વેળું અથવા તો ધૂળ. ધાક, ધાક હોય કોઈને તેને શું કહેવાય? ડર, બીક. નેક્સ્ટ પોરો, પોરો ખાવ આપણે કહીએ છીએ ને, હું પોરો ખાઈને આવું એટલે કે વિશ્રામ. અને બીજો અર્થ શું થાય? આરામ. બીજો અર્થ શું થાય છે એનો? આરામ. નેક્સ્ટ ફરિયાદ, શું કહેવાય? શિકાયત અથવા તો રાવ. બરાબર. આ એમ કે કેટલાક સમાનાર્થી શબ્દ થયા. હવે કેટલાક ઓપોઝિટ શબ્દ જોઈએ આપણે, વિરોધી શબ્દ જોઈએ. કે જવાબ, તો શું આવે? સવાલ. ઝીણું, તો જાડું. મોટું, મોટા તો નાના. ઠંડી તો ગરમી. પાછળ તો આગળ. વધારવું તો ઘટાડવું. તડકો તો છાંયડો. અજવાળી તો અંધારી. જીવન તો મૃત. આધાર નિરાધાર. બરાબર. આપણે આ કેટલાક ઓપોઝિટ શબ્દ પણ જોઈ લીધા. હવે કેટલાક આપણે રૂઢિપ્રયોગ શબ્દો જે છે આ ચેપ્ટરને લગતા એ આપણે જોઈએ. તેમાં નંબર વન, પગ નાચી ઉઠવા એટલે કે અતિશય પસંદ થવું. બે ઘડીનું એટલે કે થોડી વાર. આવી જ બનવું, બરાબરનું એમ કે આવી જ બનવાનું છે એમ કહીએ ને આપણે, તેને શું કહેવાય? રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? માર પડવાની સંભાવના હોવી, માર પડવાની એમ કે સંભાવના થઈ જતી હોય. પેટ ગુજારો કરવો એટલે કે પેટ પૂરતું ખાવાનું મેળવવું. તડકી છાંયડી જોવી એટલે કે સુખ દુઃખમાંથી પસાર થવું. હવે આપણે આ ચક્રને લગતા જે શબ્દ સમૂહ જે છે એ જોઈ લઈએ. કે ગામની બહાર ઢોરો ઉભા રહે છે તે જગ્યા ગોંદરો. ઢોરને પાણી પીવાનું કુંડ એટલે કે હવાળો. છુપાવાની જગ્યા ઓઠું. છાપરાના છેડા પરના નળિયા એને શું કહેવાય? નેવા. તકરારનો નિવેડો લાગવા માટેની ચર્ચા એટલે કે પંચાયત. પંચાયત જ્યાં બેસાય આખી ગામની, બરાબર, એ નિવેડો લાવવા માટેની ત્યાં આગળ શું કહેવાય? વ્યવસ્થા કરવામાં આવેલી હોય એ કહેવાય. એને શું કહેવાય? પંચાયત બેસી કહેવાય. ગામની સ્ત્રીઓને જ્યાંથી પાણી ભરતી હોય તે જે કૂવો હોય તેને શું કહેવાય? ગામ કૂવો. બધા જણ માટે એ હોય એટલે કે શું કહેવાય? ગામ કૂવો. બરાબર. તો આપણે આજે ગ્રામર
ગ્રામર જોયું એ બધાને ખાસ યાદ રહી જવું જોઈએ અને ધ્યાન આપવાનું છે. દરેકે દરેક ચેપ્ટરમાં આપણું અહીંયા જે રિવિઝન છે એ પૂર્ણ થાય છે, પણ આખી જે ટેક્સ્ટ બુક જે છે નંબર 1 થી ચેપ્ટર 9 સુધી બધાએ આખું આખું ચેપ્ટર લર્ન કરી રાખવાનું છે. કાવ્ય પંક્તિ જેટલી આવે છે બધી જ વાંચી જવી, યાદ રાખવી, બરાબર? ઓકે, લખવામાં કોઈ પણ મિસ્ટેક થવી જોઈએ નહીં કોઈ પણ શબ્દમાં, બરાબર? એ ખાસ ધ્યાન રાખવાનું છે. લખતી વખત ખાસ ધ્યાન એ રાખવાનું કે જ્યારે તમે પેપર લખો છો, તમે આન્સર લખવાનું સ્ટાર્ટ કરો છો, ત્યારે પ્રશ્ન નંબર 1 તો એમાં અ બ ક ડ એ બધું સાથે જ હોવું જોઈએ. પછી તમે પ્રશ્ન નંબર 2 લખી દીધો હોય, એનો અ બ ક લખી દીધો હોય અને એની પછી તમને યાદ આવે કે મેં તો પ્રશ્ન 1નો બ તો લખ્યો જ નથી, તો લાવ હું અહીંયા લખી દઉં, તો એ રીતે લખાય નહીં, એના માર્ક્સ મળતા નથી. તો પેટા વિભાગ તમારે એની સાથે જ લખવા પડે દરેકે દરેક. એમાં તમે ટેડા મેળા કરી શકો, પહેલાં અ લખો, પછી ક લખો, પછી અ બ, બ લખો, પછી ડ લખો, એની અંદર તમે અવર સવર તમે કરી શકો છો. પહેલાં કયું લખવું તમે કરી શકો, પણ આખે આખો પ્રશ્ન લખાઈ ગયા પછી, એના પેટા વિભાગ પણ પૂર્ણ થયા પછી પ્રશ્ન નંબર 2 તમે જ્યારે શરૂઆત કરો છો અને એના પ્રશ્ન નંબર 2 પછી તમને ખ્યાલ આવે કે મારે પ્રશ્ન 1નું ક નથી, ક મેં લખ્યો જ નથી, અને એમાં તમે પ્રશ્ન નંબર 2માં અ વિભાગ, બ વિભાગ લખી દીધો અને પછી તમે હેડિંગ આપો ક્વેશ્ચન નંબર 1 ક, એ જે લખ્યું તો એ ચેક થતું નથી તમારું. એ ખાસ ધ્યાન રાખવાનું અને જેટલું પૂછાય એટલું જ લખવાનું, એનાથી વધારે કશું નથી લખવાનું. પ્રશ્નના જવાબમાં ગમે તે 4 કીધા હોય તો 4 જ લખવાના, વધારે લખવાનું નથી. 4 લખીને એનો જે સમય જે છે એ તમે ક્યાં આપવાનો છે, તમારે નિબંધ પત્ર જે લખવામાં આવે એની અંદર તમારે સમય વિચારવા માટે ત્યાં આગળ આપવાનો છે. એટલે કે જેટલું પૂછાય એટલું જ પ્રશ્નપત્ર તમારે એ આન્સર એના લખવાના છે. ઓકે, ખાસ ધ્યાન એ રાખવાનું.